અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બે દિવસીય સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર એશિયાદ નગરથી રેલવે સ્ટેશન માર્ગની તેમજ ચોટા નાકાથી ગડખોલ ટી બ્રિજ સુધીના માર્ગની સફાઈ હાથ ધરવામાં આવી છે. રોડ સાઇડ ઉપર અડચણરૂપ દબાણ પણ દૂર કરી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શનિવાર અને રવિવારના રોજ સફાઈ ઝુંબેશ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા ભરૂચી નાકાથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે જાહેર માર્ગ અને તેને અડીને આવેલા ભાગને મેન્યુઅલ સફાઈ, બ્રશિંગ તેમજ રોડ ડસ્ટ દૂર કરવા માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વરના એશિયાદ નગરથી ચૌટા નાકા, પિરામણ નાકા, ત્રણ રસ્તા સર્કલ સહિત રેલવે સ્ટેશન સુધીનો મુખ્ય માર્ગ તેમજ બીજા ચરણમાં ચૌટા નાકાથી ગડખોલ ટી બ્રિજ સુધીના માર્ગની સફાઈ કરવામાં આવશે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, સેનિટેશન ચેરમેન સુરેશ પટેલની ઉપસ્થિતિમાં શહેરના મુખ્ય માર્ગોની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી, તેમજ રવિવારના રોજ પણ અન્ય વિસ્તારના માર્ગોની સાફ સફાઈ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સભ્યો અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વસ્થ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાઈ સેવા 2023ના ભાગરૂપે મુખ્ય માર્ગો પર સાફ સફાઈનો આજે આ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની આ અનોખી પહેલના ભાગરૂપે બધા જ નાગરિકોને પ્રેરિત કરવા માટે આજે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વસ્થ અભિયાનના ભાગરૂપે ભારતની રૂપરેખા બહુ સારી થઈ ગઈ છે અને આ જ દિશામાં આ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના બધા નાગરિકોને મારી વિનંતી છે કે આપણા શહેરને સ્વસ્થ બનાવવા અમારો સહકાર આપે. સ્વચ્છતાઈ સેવા અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકામાં 25 અને 26ના રોજ મેઇન રોડની સફાઈ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ રોડ આજે 25 તારીખના રોજ ભરૂચી નાકાથી એશિયાનગર અને 26 તારીખે છોટાથી ગડખોલ બ્રિજ સુધી રોડની સાફ સફાઈ તેમજ ડસ્ટ ફ્રી કરવા માટેનું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલું છે. આ રોડની આજુબાજુ જે દુકાનો આવેલી છે તેમને પણ આજે તાકીદ કરવામાં આવશે અને કચરા પેટી રાખી અને કચરાનો નિકાલ કરે અને એકવાર તાકીદ કર્યા પછી જો એની અંદર પાલન કરવામાં આવશે નહીં તો એમને દંડ પણ કરવામાં આવશે. અને આજે અમે નગરપાલિકાના પ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, સેનિટેશન ચેરમેન તેમજ અન્ય પદાધિકારીઓ સાથે તેમજ અન્ય એનજીઓ સાથે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. અંકલેશ્વરને સ્વચ્છ રાખવા માટે અમે બધા જ પ્રયત્નો કરીશું. આપણા દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક મિશન છે સ્વચ્છ ભારત. એ સ્વચ્છ ભારત સફાઈ અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં આજરોજ અંકલેશ્વર શહેરની અંદર શહેરના મુખ્ય માર્ગોની સફાઈનું કામ અમે શરૂ કર્યું છે અને આની સાથે અમે અંકલેશ્વર નગરજનોને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ સૌ આ કાર્યક્રમને સફળ બનાવવા અમારો સહયોગ આપો અને આવનારા દિવસોમાં આપ સૌ સફાઈ અંગે જાગૃતતા રાખો એવી આપ પાસે પણ અપેક્ષા પણ રાખીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય.